દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડભડ પંથકમાં આવેલ માં આશાપુરા મંદિરના પુજારીની હત્યા થયાના 4 દિવસ થયા છતાં પણ આરોપીઓ ન પકડાતા જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધૂમલી ડુંગર પર આવેલા માં આશાપુરાના મંદિરમાં પુજારીની હત્યા અને લૂંટની ઘટના બની હોવા છતાં પણ પોલીસ આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહી છે. નિર્દોષ બ્રાહ્મણ પુત્રની હત્યા બાબતે તાત્કાલિક ટીમો બનાવી પુજારીની હત્યાના આરોપીઓને પકડી સજા આપવાની માંગ સાથે જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 200 વધારે બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપ લોકોના ધ્યાનમાં ઓલરેડી આ વાત આવ્યા હશે કે માંડવડ તાલુકાના ભૂમિ નેસમાં જે આશાપુરા માતાનું મંદિર છે એમાં ત્યાંનો પુજારીશ્રીનો અવસાનનો દુઃખદ અવસાન થયા. એના લૂંટ સાથે ત્યાં એક મર્ડર પણ બનાવ પણ રહ્યા હતા. જ્યારે પણ એ વસ્તુ અમે લોકોને ધ્યાનમાં આવ્યા હતા, આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. એસપી શ્રી પ્રશાંત ચુંબે જે કમરા ડિવિઝનનો ઇન્ચાર્જ છે એ પણ ત્યાં જ હોલ્ટ છે છેલ્લા 3-4 દિવસથી. એલસીબીની ટીમ પણ ત્યાં જ છે અને અમે લોકો જુદા જુદા પાસાઓ પર અત્યારે તપાસ કરી રહ્યા છીએ. પહેલી વસ્તુ, જેટલી પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અમે લોકો આ બાબતમાં ગેધર કરી શક્યા છીએ મોબાઈલ કંપની મારફતે, બધી અમે લોકો એનાલિસિસ કરી રહ્યા છીએ. આ સિવાય જો ભાનવડમાં આ પ્રકારના મોડસ ઓપરેન્ડીવાળા જુદા જુદા જો ગુનેગારો છે આની પણ વેરિફિકેશન થઈ રહ્યા છે, અને આ સિવાય ભાનવડ બાજુમાં ખેતરોમાં જો પ્રાંતિય લોકો આવીને કામ કરે છે એની વેરિફિકેશનની તપાસ ચાલુ છે. અને એકવાર જ્યારે અંતિમ ક્રિયા પૂરી થઈ જાય પછી જે પરિવારવાળા લોકો છે એની સાથે પણ પૂછપરછ કરવામાં આવશે, જેથી જુદા જુદા પાસાઓ પર કામ કરીને શોર્ટ વાઇલમાં મારી પ્રયત્ન છે ડિટેક્ટ કરવામાં એ ગુના આવી છે. ભૂમલી આશાપુરા માતાજીના મંદિરમાં જે પૂજારીની હત્યા થઈ એ હત્યાના અનુસંધાને 8 દિવસ સુધી હજી હત્યારો પકડાણા નથી, અને એ અનુસંધાને ખંભાળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામથી, ભાણવડ ગામથી, પોરબંદરથી, ખંભાળિયાથી બધા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અને આ આવેદનપત્રમાં સખતમાં સખત ટીકા કરવામાં પણ આવી છે કે જો પોલીસ ખાતું છે આટલા દિવસમાં ના પકડે, અને આ તો એક સામાન્ય પૂજારી હતો કે જે નથી, મિલકતનો પ્રશ્ન નથી કાંઈ, અને જો સામાન્ય માણસ અને કે બ્રાહ્મણ કહેવાય એની જો હત્યા આવી પૂજાના ટાઈમે આરતીના ટાઈમે થતી હોય તો એ એક નિંદનીય કૃત્ય છે, અને આમાં સખતમાં સખત સજા થવી જોઈએ એવું આવેદનપત્ર આજરોજ અમે બધાએ સાથે મળીને આપ્યું છે. અને અમને આશા છે કે હવે ઝડપમાં ઝડપથી પકડાઈ જશે. એ દેવભૂમિ દ્વારકાના ઘૂમલી મુકામે અઘટિત બનાવ બનાવેલ છે એ અનુસંધાને પોરબંદર બ્રહ્મ સમાજ, દેવભૂમિ દ્વારકા બ્રહ્મ સમાજ, તમામ તાલુકાઓના જે ઘટકો છે એ તમામ જગ્યાએથી ડેલિગેટ આવી અને આ બાબતે સખત રજૂઆત કરેલી છે, અને આગળ આ લોકોને પકડી અને તાત્કાલિક એમને પૂરેપૂરી નસીહત આપે એના માટે સૌ એકઠા થયેલા છીએ. આભાર. ધર્મેશ ઉપાધ્યાય સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા.